હલો નમસ્કાર દોસ્તો, વાળા એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. 17 માર્ચ 2020 કરંટ અફેર પર આધારિત એમસીક્યુ આજે આપણે જોઈશું. પહેલો સવાલ છે કે ક્ષય રોગના સંદર્ભે નીચે આપેલા વિધાનો પૈકી કયા વિધાનો ખરા છે. પહેલું વિધાન, જ્યારે કોઈ દર્દી ઉપર ક્ષય રોગ હોય અને એને સારવાર માટે આપવામાં આવતી બે સૌથી શક્તિશાળી એન્ટીબાયોટિક કામ ન કરે તો ક્ષય રોગના આવા કિસ્સાઓ મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી અથવા તો એમડીઆર ટીબી તરીકે ઓળખવામાં આવે. બીજું વિધાન, ક્ષયરોગની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી 4 સૌથી શક્તિશાળી એન્ટીબાયોટિક રોગને અસર ન કરે તો તેવા કિસ્સામાં જે ટીબી હોય એને વિસ્તૃત રીતે ડ્રગ પ્રતિરોધક ટીબી એટલે કે એક્સટેન્સિવલી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજું વિધાન છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ગ્લોબલ ટ્યુબરક્યુલોસિસ રિપોર્ટ 2019 અનુસાર ચીનમાં વિશ્વમાં સૌથી વધુ ક્ષયરોગ અને ડ્રગ પ્રતિરોધક ક્ષયરોગનો કેસ છે. એમાંથી કયું વિધાન ખરું છે? પહેલું બીજું, બીજું ને ત્રીજું, પહેલું બીજું ત્રીજું કે એક પણ નહીં? તો દોસ્તો, વિડીયોને પોઝ કરી પોતાની જાતે તમે જે ન્યૂઝ વાંચ્યા હોય એને યાદ કરીને પછી જવાબ મેળવજો, પછી આગળ વધજો. તો આ સવાલનો ખરો ઉત્તર છે પહેલું અને બીજું, ત્રીજું વિધાન ખોટું છે. જોઈએ આપણે, જ્યારે કોઈ દર્દી ઉપર ક્ષય હોય અને એ રોગની સારવાર માટે એને જે દવા આપવામાં આવે તે પૈકી બે સૌથી શક્તિશાળી દવાઓ એન્ટીબાયોટિક કામ ન કરે તો ક્ષયરોગના આવા કિસ્સાઓને એમડીઆર એટલે કે મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી તરીકે ઓળખવામાં આવે છે. અને 4 સૌથી શક્તિશાળી દવાઓ કામ ના કરે તો એને એક્સટેન્સિવલી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી એટલે કે વિસ્તૃત રીતે ડ્રગ પ્રતિરોધક ટીબી તરીકે ઓળખવામાં આવે. એને ડ્રગ અસર જ નથી કરતી, પ્રતિરોધ થઈ ગયો ડ્રગ પ્રત્યે. આ બે વિધાન તો ખરા છે પણ ત્રીજું વિધાન ખોટું છે. દોસ્તો, ચીનમાં નહીં, ભારતમાં વિશ્વમાં સૌથી વધારે ક્ષયરોગ અને એમાંય પાછા ડ્રગ પ્રતિરોધક ક્ષયરોગ એના કેસો સૌથી વધારે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ છે, ગ્લોબલ ટ્યુબરક્યુલોસિસ રિપોર્ટ 2019. 24 માર્ચ 1982 રોજ જર્મન માઇક્રોબાયોલોજીસ્ટ રોબર્ટ કોચ એણે ટીબીના બેક્ટેરિયમની શોધ કરી હતી અને વિશ્વ ક્ષયરોગ દર વર્ષે એ માટે 24 માર્ચે મનાવવામાં આવે છે. તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ એને માટેનો એક નિક્સ ટીબી કાર્યક્રમ થયો હતો, એ પાયલોટ પ્રોજેક્ટ હતો. એ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ 90% દર્દીઓને સારવારમાં સફળતા મળી છે. તો એની લિંક આપેલી છે ધ હિન્દુની નીચે. ત્યાર પછીનો સવાલ જોઈએ, સ્પેનિશ ફ્લૂના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાનો ખરા છે? વર્તમાન ઇતિહાસમાં સૌથી વિનાશક રોગચાળો સ્પેનિશ ફ્લૂ 1918 થી 1919 ફેલાયો હતો. બીજું વિધાન છે, આ રોગચાળો જેનું કેન્દ્ર ભારત હતું જેમાં લગભગ 10 થી 20 મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા. 1 મિલિયન એટલે 10 લાખ, 10 થી 20 મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા. અને ત્રીજું વિધાન, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સ્વદેશ પરત ફરતા સૈનિકો એના દ્વારા આ રોગ ભારતમાં પ્રવેશ્યો હતો. કયું વિધાન ખરું છે? પહેલું બીજું, બીજું ને ત્રીજું, પહેલું બીજું ને ત્રીજું કે એક પણ નહીં? દોસ્તો, આનો ખરો ઉત્તર છે, યાદ કરો, ખરો ઉત્તર છે ત્રણેય વિધાનો ખરા છે. વર્તમાન ઇતિહાસમાં સૌથી વિનાશક રોગચાળો સ્પેનિશ ફ્લૂ જે 1918-1919 દરમિયાન ફેલાણો હતો. આ રોગચાળાનું કેન્દ્ર ભારત હતું જેમાં 10 થી 20 મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા. પહેલાં વિશ્વયુદ્ધ દરમિયાન સ્વદેશ પરત ફરતા સૈનિકો દ્વારા આ રોગ ભારતમાં એન્ટર થયો હતો. સ્પેનિશ ફ્લૂ પર 2014 એક અધ્યયન કરવામાં આવ્યું અને કેટલાક તથ્યો સામે આવ્યા, જેમ કે સમય જતાં જતાં રોગચાળાની તીવ્રતામાં ઘટાડો થયો, મૃત્યુનો સરેરાશ સમય જતાં ઘટ્યો. જો કે રોગચાળાનો સમય ઘણો લાંબો હતો. આ રોગચાળાની અસર છેલ્લે ભારતના પૂર્વ ભાગમાં જોવા મળી હતી. ત્રણેય વિધાનો ખરા છે. ત્યાર પછીનો સવાલ છે, સંસદીય સમિતિઓ વિશે નીચેના પૈકી કયું વિધાન ખરું છે? પહેલું વિધાન, સ્થાયી સમિતિઓ સતત પ્રકૃતિની હોય છે એટલે કે તેમનું કાર્ય સામાન્ય રીતે સતત ચાલુ રહે છે અને આવી સમિતિઓનું સંસદના દરેક સત્રમાં પુનર્ગઠન કરવામાં આવે છે. બીજું વિધાન, કામચલાઉ સમિતિઓ કોઈ ચોક્કસ હેતુ માટે નિમવામાં આવે છે, જ્યારે તેને સોંપવામાં આવેલું કામ પૂરું થાય તેનો અહેવાલ સુપરત કરે એટલે એનું કામ પૂરું થઈ જાય, સમિતિ ભંગ થઈ જાય. કયું વિધાન ખરું છે? પહેલું, બીજું, બીજું, પહેલું કે એક પણ નહીં? તો દોસ્તો, આનો ખરો ઉત્તર છે બીજું વિધાન ખરું છે. પહેલું ખોટું છે. શા માટે? સ્થાયી સમિતિઓ સતત પ્રકૃતિની હોય બરાબર છે,
એમનું કાર્ય સામાન્ય રીતે સતત ચાલુ હોય એ પણ બરાબર છે, પણ આવી સમિતિઓની વાર્ષિક ધોરણે પુનર્ગઠન કરવામાં આવે. દરેક સત્રમાં નહીં, વાર્ષિક ધોરણે. સંસદીય પ્રણાલીમાં સંસદીય સમિતિઓનું ખૂબ મહત્ત્વ છે. તે સંસદના વહીવટ અને સામાન્ય જનતાની વચ્ચે એક જીવંત કડીરૂપ છે. બે પરિબળોના કારણે સમિતિઓના ઉદ્ભવની જરૂરિયાત ઊભી થઈ. પહેલી, વહીવટી ક્રિયાપ્રતિક્રિયાઓ અંગે સાવધાની રાખવાની જરૂરિયાત, અને બીજી, મર્યાદિત સમયગાળામાં ભારે પ્રમાણમાં કામના નિકાલનો વધુ બોજ રહે એને પૂરો કરવાનો. આમ દરેક બાબત સારી રીતે અને વ્યવસ્થિત રીતે ઝીણવટતાપૂર્વક સંસદની દરેક બેઠક સમક્ષ વિચાર કરવા, ગણતરીમાં લેવામાં આવે તે અશક્ય છે. જો કાર્યને જવાબદારી ભરી સંભાળ સાથે પૂર્ણ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે કેટલીક સંસદીય જવાબદારી, જેમાં સમગ્ર સંસદનો વિશ્વાસ રહેલો હોય, એવી સમિતિઓના ભરોસે મૂકી શકાય. આમ સંસદનું કેટલુંક કાર્ય સમિતિના ભરોસે સોંપવું એ સામાન્ય બની ગયું છે. આમ કરવું વધુ આવશ્યક પણ બને છે, કારણ કે એને જે બાબત સોંપવામાં આવી હોય તે બાબતે સમિતિ વિશેષજ્ઞતા પણ પૂરી પાડે છે, ટેકનિકલ એક્સપર્ટી. તો વિધાન બીજું ખરું છે. ત્યાર પછીનો સવાલ જોઈએ દોસ્તો. સાર્ક COVID-19 ઇમરજન્સી ફંડના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાનો ખરા છે? પહેલું વિધાન, ભારતીય વડાપ્રધાને સાર્ક દેશોના રાજ્યોના વડાઓ સાથે એક વિડીયો કોન્ફરન્સ દરમિયાન પ્રદેશમાં COVID-19ના પડકારનો સામનો કરવા માટે સાર્ક COVID-19 ઇમરજન્સી ફંડ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. બીજું વિધાન, ભારતીય વડાપ્રધાને ભારત તરફથી પ્રારંભિક સહયોગ તરીકે આ ભંડોળમાં $10 મિલિયન જાહેરાત કરી. અને ત્રીજું વિધાન, દક્ષિણ એશિયન પ્રાદેશિક સહકાર સંસ્થા સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન સાર્કની સ્થાપના 8 ડિસેમ્બર 1985ના રોજ ઢાકા બાંગ્લાદેશમાં થઈ હતી. પહેલું બીજું ખરું છે, બીજું ત્રીજું, ત્રણેય કે એક પણ નહીં? એનો ખરો ઉત્તર છે સી, પહેલું બીજું ને ત્રીજું ત્રણેય વિધાન ખરા છે. દક્ષિણ એશિયન પ્રાદેશિક સહકાર સંસ્થા સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન સાર્કની સ્થાપના, જુઓ આ સંસ્થાની સ્થાપના 8 ડિસેમ્બર 1985ના રોજ ઢાકામાં થઈ હતી બાંગ્લાદેશમાં, પરંતુ એનું મુખ્ય મથક 87માં 17 જાન્યુઆરીના રોજ નેપાળની રાજધાની કાઠમંડુમાં સ્થાપિત કરાયું હતું. આ સંગઠનની સ્થાપના આ ક્ષેત્રના 7 દેશો ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, માલદીવ અને શ્રીલંકાના સહયોગથી કરવામાં આવી હતી. April 2007માં અફઘાનિસ્તાન 8મા સભ્ય તરીકે જોડાણું. આ સંસ્થા કૃષિ, આરોગ્ય, ગ્રામીણ વિકાસ, પર્યાવરણ, શિક્ષણ, સુરક્ષા, ઉર્જા અને બાયોટેકનોલોજી જેવા ઘણા ક્ષેત્રોમાં સભ્ય દેશો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપે છે. આ ક્ષેત્રમાં COVID-19ના વધતા જતા પ્રસારને ધ્યાનમાં રાખીને આપણા વડાપ્રધાને સાર્ક દેશોના રાજ્યોના વડા વચ્ચે 13 માર્ચ 2020ના રોજ એક વિડીયો કોન્ફરન્સની દરખાસ્ત કરવામાં આવી, અને આ પરિષદ દરમિયાન તમામ સદસ્ય દેશોએ COVID-19ના પડકાર, તેમના અનુભવ અને તેના નિવારણ માટેના પ્રયત્નો વિશેની માહિતી શેર કરી. નોંધનીય છે કે છેલ્લે 2014માં નેપાળમાં 18મી સાર્ક પરિષદ પછી એક પણ પરિષદ ભરાણી નથી. ત્યાર પછી આ પહેલી બેઠક હતી કે જેમાં તમામ સાર્ક દેશોએ સામૂહિક રીતે ભાગ લીધો હતો. પછીનો સવાલ છે, ઇન્ટિગ્રેટેડ હેલ્થ ફ્રેમવર્ક એટલે વન હેલ્થ મોડલના સંદર્ભે નીચે પૈકી કયા વિધાનો ખરા છે? પહેલું વિધાન, એક એવું સંકલિત મોડલ છે જેમાં પર્યાવરણીય આરોગ્ય, પ્રાણીઓનું આરોગ્ય અને માનવ સ્વાસ્થ્ય, પર્યાવરણીય આરોગ્ય, પ્રાણીઓનું આરોગ્ય અને માનવ સ્વાસ્થ્ય એને સામૂહિક રીતે સુરક્ષિત કરવામાં આવે છે. શેમાં? વન હેલ્થ મોડલ. પરંતુ આ મોડેલ રોગશાસ્ત્ર, તેના નિદાન અને નિયંત્રણ પર સંશોધન માટે વૈશ્વિક સ્તરે સ્વીકૃત નથી. અને ત્રીજું વિધાન, આ મોડેલમાં આરોગ્ય પરિણામો અને ડેટા મેનેજમેન્ટ ટૂલ્સ, આરોગ્ય પરિણામો અને ડેટા મેનેજમેન્ટ ટૂલ્સ એનો ઉપયોગ સચોટ પરિણામો પ્રાપ્ત કરવા માટે થાય છે. પહેલું બીજું ખરું છે, બીજું ત્રીજું, પહેલું ત્રીજું કે એક પણ નહીં? તો દોસ્તો આનો ખરો ઉત્તર છે, પહેલું ને ત્રીજું ખરું છે, બીજું ખોટું છે. COVID-19ની ભયાનક સ્થિતિએ મનુષ્ય અને પ્રાણીઓ એના આરોગ્ય વચ્ચેનો સંબંધ ખુલ્લો પાડી દીધો. એવામાં ઇન્ટિગ્રેટેડ હેલ્થ ફ્રેમવર્ક તરીકે ઓળખાતા વન હેલ્થ મોડેલને દેશમાં અમલ કરવાનો સમય પાકી ગયો છે. ઇન્ટિગ્રેટેડ હેલ્થ ફ્રેમવર્ક વન હેલ્થ મોડલ તે એક એવું સંકલિત મોડેલ છે જેમાં પર્યાવરણીય આરોગ્ય, પ્રાણીઓનું આરોગ્ય અને માનવ સ્વાસ્થ્યને સામૂહિક રૂપે સુરક્ષિત કરવામાં આવે છે.
આ મોડેલ રોગશાસ્ત્ર, તેના નિદાન, નિયંત્રણ પર સંશોધન માટે વૈશ્વિક સ્તરે સ્વીકૃત છે. આ મોડેલમાં આરોગ્ય પરિણામો અને ડેટા મેનેજમેન્ટ ટૂલ્સનો ઉપયોગ સચોટ પરિણામો પ્રાપ્ત કરવા માટે થાય છે. વન હેલ્થ મોડેલ રોગ નિયંત્રણ હેઠળ આંતરશાખાકીય અભિગમની સગવડ પૂરી પાડે છે, જેથી ઉભરતા અથવા અસ્તિત્વમાં રહેલા ઝોનોટિક રોગો જે પ્રાણીમાંથી માનવમાં પ્રવેશે, જેને પશુજન્ય રોગો કહીએ આપણે, એને નિયંત્રિત કરી શકાય છે. શા માટે? કારણ કે આંતરશાખાકીય અભિગમની સગવડ પૂરી પાડે છે. ત્યાર પછીનો સવાલ લોહી વિશે, બ્લડ વિશે. નીચેના પૈકી ખોટા વિધાનો પસંદ કરો. પહેલું વિધાન, બ્લડ એ પ્રવાહી સંયોજક પેશી છે જેમાં પ્લાઝમા, રક્ત કોશિકાઓ અને પ્લેટલેટ્સ હોય છે. બીજું વિધાન, તે શરીરના વિવિધ કોષો અને પેશીઓમાં ઓક્સિજન અને પોષક તત્વોને પહોંચાડવામાં મદદ કરે છે. ત્રીજું વિધાન, લાલ રક્ત કોષો એટલે કે RBCને લ્યુકોસાઇટ પણ કહેવામાં આવે છે અને એની અંદર આયર્ન ધરાવતા પ્રોટીન અને હિમોગ્લોબિનને કારણે એનો રંગ લાલ છે. અંતિમ વિધાન, શ્વેત રક્તકણો જેને એરિથ્રોસાઇટ, જેને એરિથ્રોસાઇટ પણ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને એરિથ્રોસાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને હિમોગ્લોબિનથી વંચિત હોવાને કારણે એ રંગવિહીન છે. કયા વિધાનો ખોટા છે? પહેલું, બીજું, ત્રીજું, બીજું ત્રીજું ચોથું, ત્રીજું ચોથું કે એક પણ નહીં? તો દોસ્તો, આનો ખરો ઉત્તર છે પહેલાં બે વિધાનો ખરા છે, ત્રીજું ચોથું ખોટું છે. દેખો, લાલ રક્તકોષોને લ્યુકોસાઇટ ન કહેવાય, લાલ રક્તકોષોને એરિથ્રોસાઇટ કહેવાય, ઉલટું થઈ ગયું, અને શ્વેત રક્તકણોને લ્યુકોસાઇટ કહેવાય. પછીનો સવાલ છે, યુનાઇટેડ નેશન્સ ડિકેડ ઓન ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન, પુનઃસ્થાપના, ઇકોસિસ્ટમની, પારિસ્થિતિકી તંત્રની પુનઃસ્થાપના પરનું યુનાઇટેડ નેશનનું દશક કયું છે? 2021થી 2030, 11થી 20 કે 1થી 10? ખરો ઉત્તર છે દોસ્તો એનો એ, 2021થી 30. માર્ચ 2019માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2021થી 30ના દશકને યુએનનું ઇકોસિસ્ટમ પુનઃસ્થાપના પર દશક તરીકે ઘોષિત કર્યું. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ UNEP અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન FAO એ એનું સહનેતૃત્વ કરતા છે બંને. વ્યૂહરચના શું છે આ દશકની? વિઝન, ઉદ્દેશ્યો, સંસ્થાઓની ભૂમિકા અને જવાબદારીઓ, સફળ પુનઃસ્થાપના પ્રાપ્તિ માટેના દેખરેખ પદ્ધતિ, નાણાકીય સાધનો વગેરેનો વિકાસ માર્ચ 2019થી જાન્યુઆરી 20 સુધીની 25 બેઠકો, વર્કશોપો, મિટિંગો, પરિષદો, વિવિધ હિતધારીઓની સલાહ સાથે વિકસિત કરવામાં આવ્યા હતા. જવાબ થયો A1, 21-30 યુએનનું ઇકોસિસ્ટમ પુનઃસ્થાપના પર દશક. દોસ્તો, વિશ્વ ગ્રાહક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 8મી માર્ચ, 22મી માર્ચ, 21મી માર્ચ કે 15મી માર્ચ? એનો ખરો ઉત્તર છે 4, 15મી માર્ચ. તો 8મી માર્ચે વિશ્વ મહિલા દિવસ અને વિશ્વ સાક્ષરતા દિવસ પણ, 22મી માર્ચે વિશ્વ જળ દિવસ, 21મી માર્ચે વિશ્વ વન દિવસ અને 15 માર્ચે ગ્રાહક દિવસ અને સાથે સાથે વિશ્વ વિકલાંગ દિન પણ ઉજવવામાં આવે છે. દોસ્તો, અહીંયા આપણે 17 માર્ચ 2020 ના MCQ પૂર્ણ કરીએ છીએ. પ્લીઝ લાઇક, શેર એન્ડ કોમેન્ટ. થેન્ક યુ વેરી મચ. આભાર.